भरूच में नर्मदा नदी पर ऐतिहासिक गोल्डन ब्रिज 140 वर्ष निवृत्त थयो हतो। आजे पण आ ब्रिज अडीखम उभो छे, जावनारी पेढ़ीओ माटे एक स्मारक रूप बनी रहेशे। ब्रिटिश शासन वखते बांधवामां आवेला रेलवे ब्रिज ने बाद में रोड ब्रिज में फेरवी देवामां आव्यो हतो। एशियानी सौ प्रथम ट्रेन 1853 ना एप्रिल में मुंबई में शुरू थी गई थी। ब्रिटिशरो रेलवे नेटवर्क नो विस्तार वधारवा मांगता हता, परंतु नर्मदा नदी ने पार करवामां बाधा नहोती हती। તેથી બ્રિટિશ શાસકોએ એ વખતના બોમ્બે પ્રાંતના વહીવટીય વડામથક બોમ્બેને ગુજરાત અને તેનાથી આગળના વિસ્તારો સાથે જોડતો એક રેલવે બ્રિજ નર્મદા નદી ઉપર બાંધવાનું નક્કી કર્યું હતું। બ્રિજ બંધાવાથી વેપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓને મોટો વેગ મળ્યો હતું। તે કામકાજની આગેવાની જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જ્હોન હોક્શોએ લીધી હતી। એમણે 1861માં નર્મદા બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ 1863, 1868, 1871, 1872, 1873 તેમજ 1876 માં નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડ્યા હતા। એને કારણે અનેક કામદારો પણ માર્યા ગયા હતા। આ વિષય ઉપર લંડનમાં બ્રિટિશ સંસદમાં પણ ચર્ચા થઈ હતી। સર હોક્શો જો કે નાસી પાસ ન થયા હતા અને એમણે 1877 માં એ જ સ્થળે નવેસરથી અને લોખંડનો મજબૂત પુલ બાંધવાનું શરૂ કર્યું હતું। આખરે 1881 ના મે મહિનામાં એ પુલ તેમણે પૂરો કરાવ્યો હતો। 1.41 કિલોમીટર લાંબો પુલ લોખંડનો હતો અને એમાં 45.65 લાખનો ખર્ચ થયો હતો। ખર્ચ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપનીએ ઉઠાવ્યો હતો। નર્મદા નદી ઉપર બ્રિજ બાંધવાની આગેવાની એ વખતના જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જ્હોન હોક્શોએ લીધી હતી। એનું નામ નર્મદા બ્રિજ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે જ યુગમાં એ ગોલ્ડન બ્રિજ તરીકે જાણીતો થયો હતો। લોકો એવું બોલતા કે ઓહો, કેટલો બધો ખર્ચો કર્યો, આટલા ખર્ચામાં તો સોનાનો પુલ। હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, પ્રિન્સિપાલ એન્ડ ડાયરેક્ટર, નારાયણ વિદ્યાલય ભરૂચ। ભરૂચમાં ગોલ્ડન બ્રિજ, જે ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 132 વર્ષ જૂનો આ બ્રિજ છે, નર્મદા નદી પર બનાવેલો છે, જે 412 મીટર લંબાઈનો આ બ્રિજ છે। ખાસ કરીને અંગ્રેજોએ 7 ડિસેમ્બર 1877માં શરૂ કરી 6 મે 1881માં 45.65 લાખમાં આ બ્રિજનું કામ પૂરું કરેલું। આ રાષ્ટ્રીય રાજમાર્ગ છે, મુંબઈ અને અમદાવાદ વચ્ચેના વ્યાપાર ઉદ્યોગને વધારતા નર્મદા નદીને પાર કરવાનું મુશ્કેલ હતું। આ પાર કરવા માટે આ ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવ્યો હતો। પહેલા અને બીજા વિશ્વ યુદ્ધ વખતે જ આ બ્રિજ તોડી નાખવામાં આવ્યો હોત, કારણ કે બ્રિટિશ સરકારે યુદ્ધ પાછળના તૂટિંગ ખર્ચને પહોંચી વળવા માટે આ પુલ તોડીને એનું લોખંડ વેચીને પૈસા ઉભા કરવાનું પણ નક્કી કર્યું હતું।